આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લાડપુર ગામે એક મકાનમાં રાતના સમયે આકસ્મિક આગ લાગતા ભારે નુકસાન. કડાણા તાલુકાના લાડપુર ગામના ખાંડ દિનેશભાઈ લાલાભાઈના મકાનમાં રાત્રિ દરમિયાન આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી. ખાંડ દિનેશભાઈ રાતના સમયે પોતાનું ઘર બંધ કરીને ખેતરમાં રખેવાડી કરવા માટે ખેતરમાં ગયા હતા. તે સમય દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ઘરમાં 6 ભેંસો એક બળદ આગમાં બળીને ખાક. ગામ લાડપુર તાલુકે કડાણા જિલ્લો મહીસાગરનો વતની ખોટ ગમીરભાઈ ગુરાભાઈ ખોટ રહેવાસી લાડપુર. આથી હું મારું નિવેદન આપું છું કે મજે લાડપુર તાલુકે કડાણા જિલ્લો મહીસાગરના વતની ખોટ દિનેશભાઈ લાલાભાઈ ખોટ તેઓનું આખું ઘર રાતના 27/1/2021 રાતના 10:30 વાગે સળગીને ખાક થઈ ગયેલ છે. અંદર પોતાનું પશુધન 7 જેટલો જાનવર તે પૈકી 3 ભેંસો મોટી 3 પાડી અને 1 બળદ કુલ 7 ઢોર બળીને ખાક થઈ ગયેલો છે. ઘર વખરી બિલકુલ બળીને ખાક થઈ ગયેલો છે. પોતાના સોના ચાંદીના દાગીના પણ બળીને ખાક થઈ ગયેલા છે. પોતે ઘર ન હોવાથી એ કશું બચાવી શક્યા નથી. બહુ મોટું નુકસાન થયેલ છે. માટે આ નિવેદન હું આપું છું તે ખરેખર સાચું અને બરાબર છે, જેથી સરકારશ્રી તરફથી જે કંઈ મળવાપાત્ર સહાય કે જે કોઈ મદદ હોય તે મળવા અમારી સૌ ગામ વતીથી હું વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. આપણું શું નામ છે? ગમીરભાઈ ભુરાભાઈ ખાંટ, લાડપુર.